श्री गोवर्धन नाथ की जय। तथा च व्यददुः सर्वं यथाह मधुसूदनः वाचयित्वा स्वस्त्ययनम् तद्द्रव्येण गिरीद्विजा उपहृत्य बलीन् सर्वान् आदृतायव संगवान् गोधनानि पुरस्कृत्य गिरिं चक्रुः प्रदक्षिणम्। बोलिए श्री सुखदेव जी महाराज की जय। सद्गुरु देव की जय। मंगल निदान भगवान श्री हरि ना चरण मां अपना सब ना आदर पूर्वक वंदन हो। आप सब भाई बहनों ने जय श्री कृष्ण। आवो चित्त ने सावधान करिए अने भगवान श्री हरिनी दिव्य लीला गोवर्धन लीला एनु यत्किंचित दर्शन करिए। वर्षो थी चालियो आवेलो इंद्रनो यज्ञ भगवान बंद करावे छे अने व्रजवासीओनी पासे नवा प्रकारनो गोवर्धननो यज्ञ प्रारंभ करावे छे। भगवान श्री हरि व्रजवासीओने कहे छे जेने तमे कदीए जोयो ज नथी एनो यज्ञ करो छो। इंद्र महाराज नो तमे यज्ञ करता हो तो इंद्र महाराज नी फरज छे तमारे पास आवे तमने पूछे। जो ए पूछतो ज ना होय, जो ए कदी ए तमारे पासे आवतो ज ना होय, जो ए तमारी केर करतो ज ना होय, जो तमारा समाचार कोई दिवस पूछतो ज ना होय तो एनो यज्ञ करवानी, एने साचववानी, एनी पूजा करवानी, एनो सन्मान करवानी कोई जरूर नथी। जेवी रीते आपणे मनुष्यो नियमोमां बंधायेला छीए एवी रीतना आ देवताओ पण नियममां बंधायेला छे। देवताओने भागे पण कंईक कर्म एवुं छे, देवताओनी पण कंईक फरज एवी छे जे एने पूरी करवानी होय छे। मनुष्यो धर्मना नियमनी अंदर बंधायेला छे, मनुष्योने माटे कंईक नियम छे तो देवताओने माटे पण नियम छे। અહીંયા સ્વતંત્ર કોઈ નથી, બધા લોકો મારી નીચે છે, મારી આજ્ઞામાં ન રહેનારા એને સજા થાય। ભગવાન શ્રી હરિએ વિચાર કર્યો, ઇન્દ્ર મહારાજને બહુ અભિમાન આવ્યું છે। સુખદેવજી મહારાજ કહે છે, કાલાત્મના ભગવતા શક્ર દર્પમ જિઘાંસતા। શક્ર ઇન્દ્ર, શક્રને આવેલા અભિમાનને દૂર કરવા માટે થઈને ભગવાન શ્રી હરિ દર્પને દૂર કરવા માટે કાલાત્મા થયા છે અને એ વડે કરીને ભગવાન શ્રી હરિ એનો વર્ષોથી ચાલ્યો આવેલો યજ્ઞ બંધ કરાવે છે। નવા પ્રકારનો ગિરિરાજ ગોવર્ધનનો યજ્ઞ પ્રારંભ કરાવ્યો અને ભગવાન શ્રી હરિ સૌને બતાવે છે જે તમારું રક્ષણ કરે છે એની પૂજા કરો। આ ગિરિરાજ ગોવર્ધન છે જેના કારણે તમે ટકેલા છો, આ ગિરિરાજ ગોવર્ધનની ઉપર પાણીના ઝરણાઓ છે જે તમને પાણી આપે છે, આ ગિરિરાજ ગોવર્ધનની ઉપર ઘાસ ઉગે છે જે તમને કામનું છે,
આ ગિરિરાજ ગોવર્ધન મને તમને ધાતુઓ આપે છે, આના ઉપર ફળફળાદીના વૃક્ષો લાગેલા છે, ફૂલ આની ઉપર ઉગે છે, આ બધું આપણને કામનું છે. ગિરિરાજ ગોવર્ધન આપણી સેવા કરે છે, જે આપણું કામ કરે એનું કામ કરો, જે આપણી પૂજા કરે એની પૂજા કરો, જે આપણું સન્માન કરે એનું સન્માન કરો, જેને આપણી કિંમત નથી એની કિંમત નહીં કરો. યા તો મૂરખમાં ખપશો યા તો ભોળામાં. જનરલી કોઈ ભોળા નહીં ગણે, મૂરખ જ ગણશે. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, કદી અહીંયા આવીને પૂછતો નથી આપને, આપની કેર કરતો નથી, આપનું ધ્યાન રાખતો નથી, એની પૂજા કરવાની કોઈ જરૂર નથી. એને પણ ખબર પડે કે આ પૂજા એ મજબૂરી નથી, આ અમારો ઉત્સાહ હતો. બેસતા વર્ષને દિવસે જે તારો યજ્ઞ કરતા હતા એ મજબૂરી નથી, તારાથી બીક લાગતી નથી, કારણ કે નિયમો તને પણ લાગુ પડે છે. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિએ જ્યાં વ્રજવાસીઓને સમજાવ્યા, વ્રજવાસીઓના મગજમાં વાત બેઠી છે, અને પછી તો એ વર્ષોથી ચાલ્યો આવેલો ઇન્દ્ર મહારાજનો યજ્ઞ બંધ થયો. ગિરિરાજ ગોવર્ધનને ભોગ લગાડ્યો, ગિરિરાજ ગોવર્ધનની પરિક્રમા કરી, ભગવાન શ્રી કૃષ્ણએ પોતે પરિક્રમા કરી એટલે નીચેવાળાએ બધાએ કરી. નિયમ છે, ભગવદ્ ગીતામાં લખ્યું છે, યદ્યદ આચરતિ શ્રેષ્ઠ તત્તદેવેતરો જનઃ, મોટા લોકો જેમ કરે નાના લોકો એમ જ કરે. યત પ્રમાણમ કુરુતે લોકસ્તદ અનુવર્તતે, એ જે પ્રમાણે કરશે એ પ્રમાણે લોકો એને અનુવર્તન કરશે. મોટો રાજા યજ્ઞ કરશે તો લોકો પણ યજ્ઞ કરશે, મોટો રાજા દંડ દેશે તો એની નીચેના લોકો પણ ચોર્યું કરશે. વાત ક્યાંથી આવી? કહે છે ભગવાન શ્રી હરિ અર્જુનને કહે છે, અર્જુન નમામ કર્માણી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા, કોઈ પણ પ્રકારનું કર્મ હું કરું એ મને લેપતું નથી, મને એ પકડી ન શકે. અર્જુન ન મને કર્મના ફળમાં કોઈ સ્પૃહા છે. ભગવાન શ્રી હરિએ જેટલા ઉપકારક કર્મો કર્યા છે એના બદલામાં ક્યાંય શાલ ઓઢવા ગયા નથી. ભગવાને જેટલા દુનિયાના ઉપર ઉપકારો કર્યા છે એના બદલામાં ક્યાંય કોઈ જગ્યાએ માઇકમાં એનું નામ એનાઉન્સ થયું નથી. ભગવાન ક્યાંય બદલો લેવા માટે ઉભા રહેતા નથી, ભગવાન કેવળ અને કેવળ ઉપકાર કર્યા કરે છે. આ સૂરજ રોજ ઉગે છે, મારી તમારી પાસેથી વખાણની આશા રાખતો નથી. ચંદ્રમા નિત્ય ઉગે છે, આ ફૂલો રોજ ખીલે છે, આ નદીઓ રોજ વહે છે, આ પહાડ નિત્ય અચલ ઉભા છે, મારી તમારી સેવા કરે છે, આપણા રિવોર્ડની કોઈ અપેક્ષા નથી. એને નમામ કર્માણી લિંપંતી, કૃષ્ણ કહે છે મને કર્મો લેપતા નથી. બીજી વાત, નમે કર્મ ફલે સ્પૃહા, કર્મના ફળની અંદર મને કોઈ સ્પૃહા નથી. કર્મનું આવું ફળ મળી જશે, આવું ફળ મળી જશે એ પ્રકારની કોઈ જાતની લાલસાઓને લઈને હું ફરતો નથી. હે અર્જુન, છતાં પણ હું કર્મ કર્યા કરું છું. કોઈ જાતની કર્મફળની લાલસા નથી, છતાં પણ હું આ કર્મ કર્યા કરું છું. એની પાછળ કારણ એ છે કે જે મોટા કરે એમ દુનિયા કરે, અને મારી જવાબદારી છે કે મને જોઈને દુનિયા આ કામ કરશે, એટલે હું એવું કામ કરું કે મને જોઈને લોકો શીખે, એ કરે તો એમાં એને દુઃખ ન મળે. કેટલી બઢિયા વાત છે. દેખો, અર્જુનજી કુરુક્ષેત્રમાં લડી રહ્યા છે ત્યારે દ્વારકાધીશ દ્વારકાના મહેલની અંદર બેસીને આરામ નથી ફરમાવી રહ્યા. કૃષ્ણ કહે છે હું હંમેશને માટે થઈને તારી સાથે રહીશ. કૃષ્ણ આપણો સારથી થવા તૈયાર છે. મારા ગુરુદેવ એક સુંદર પદ ગાય છે, આપણે સાંભળ્યું હશે, પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી, પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી, કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી, કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, જ્ઞાન ગીતા બનાવજો પર
સારથી પ્રભુ તમે છો મારા જીવન રચના સારથી કૃષ્ણ તમે છો મારા જીવન રચના સારથી કૃષ્ણ તમે છો મારા જીવન રચના
तुम्हारा
भगवान अर्जुन जी जयरे लड़ता हो समय द्वारका ना महल में आराम नहीं फरमाता। ज्या अर्जुन जी जी लड़े छे तो कृष्ण पण त्यां ज उभा छे। अर्जुन जी बीजा कोई स्थान में हशे तो कृष्ण पण एनी साथे ज देखाशे, एने छोड़ता नहीं। भगवान बहु सुंदर उपदेश आपे छे भगवद गीता में, केवल एक वाक्य अपना मगज में बेसी जाए तो पण आगळ बीजू काई वांचवानी जरूर नहीं। माम अनुस्मर युद्ध्य छे, संसार नु युद्ध तारे ज करवानु छे, एमा हूँ तारी साथे लड़वा नहीं लागू। हाँ, तारा रथ ने जरूर चलावीश। रथनी बागडोर भगवान जेना हाथ में, जे कोई व्यक्ति भगवान ना हाथ में सौंपे भगवान ले छे अने भगवान एना रथ ने बराबर चलावे पण छे। प्रेम के बस पारथ रथ हाँक्यो, भूल गए ठकुराई, सबसे ऊंची प्रेम सगाई। ठाकुर जी सब कर सकते हैं। तो भगवान अर्जुन ने कहे से, अर्जुन कर्मों तो करवा पड़े, हूं ही करूं। फरक छे ना, आपड़े कर्म करवा पड़े अथवा एम कहो आपड़े कर्म करिया सिवाय रही शकीए नहीं। भगवान कर्म करे ये स्वामी छे, ये सत्ताधीश छे। तो नमाम कर्माणि लिंपंती, अर्जुन मने कर्मो लेपता नथी। नमे कर्म फले स्प्रिहा, कर्मो लेपे नहीं एनु आ कारण। कर्मना फळमा लालसा नथी, अने जेने कर्मना फळमा लालसा नथी एने कर्मो लेपे नहीं। सेवा नो जेने आनंद आवी गयो पछी सन्मान को करे तो भयो भयो, ना करे तो कई फरक पड़े नहीं। सेवा नो ज आनंद छे। वस्तु कहीं बनावी एनो ज आनंद एटलो बधो छे के पछी कोई आवीने रिवॉर्ड आपे बहु सरस, पण ना आपे तो कहीं फरक पड़े नहीं। सेवा असल में एज करे छे जे बदलानी अपेक्षा राखता नथी। एप्लिकेशन करवी पड़े एवा सन्मान नो लेता। कारण के अमुक प्रकारना सन्मान एवा छे के मैं एप्लिकेशन करवानी होय, क्या तमने दिए एवं तमारा में हूं छे, एटले तमारे तमारी जाडी फाइल रजू करवी पड़े, बधी जातना एविडेंस मुकवा पड़े कि अमे आटली आटली सेवाओ करीए छीए एटले आ अमने मळवू जोईए। पछी ज्यारे मळे त्यारे छापा में एम छपावानुं के आ एवोर्ड मळ्यो ने ए स्वामीजीनुं महाराजजीनुं कंई सन्मान नथी, पण महाराजजीने एवोर्ड मळ्यो ते एवोर्ड भाग्यशाळी। एप्लिकेशन करवा गया था त्यारे भाग्यशाळी एवोर्ड थाय एटला माटे। पाछड़ कंक जुदू ने प्रचार कंक जुदा, दंभी। सेवा नो जेने आनंद हो एप्लिकेशन करता हूं फरता है। सहज जेना जीवन नी अंदर सेवा वणाई गई ए लोको सेवा कर्या करो ने यार, रिवॉर्ड आपवा वालो बधाई नो बाप बैठो छे, एवोर्ड नी हूं भूख राखता है। चार जना आवीने आपणे बहु सारू काम कर्युं एवुं किए तो ई एना संस्कार छे, आपणे हूं फेर पड़े। आपणे पेला कर्युं, आपणे कर्युं एनो आपणने आनंद। नमाम कर्माणि लिंपंती, कदाच कृष्णनुं आ वाक्य मने कर्मो लेपता नथी आपणने आकर्षण थाय के आपणे एवुं थावुं, तो कृष्ण तरत ज चावी आपे छे। कारण ए नमे कर्म फले स्प्रिहा, कर्मना फळमां मने कोई लालसा नथी, मळवुं होय तो मळे ने होयरुं, मैं मारी रीते सेवा करी मने आनंद छे। सुख बार गोती है एटले तो मरी जाए,
જો સુખ બહાર હોત તો કોકને તો મળી ગયું હોત. જગતમાં 6 અબજ માણસો છે અને બધાય આ એક જ ચીજ ગોતે છે. કોક ખાઈ પીને, કોક પહેરી ઓઢીને, કોક મોટા મકાન બનાવીને, કોક કોકને મારી નાખીને, કોક કોકને પેદા કરીને, આખરે બધા સુખ જ ગોતે છે. પણ 6 અબજમાંથી એકેયના હાથમાં હજી હરખું આવ્યું નથી. બ્રહ્માનંદ સ્વામી કહે છે, હકીકતમાં સુખ ક્યાં છે? મૃગનાભિમે કસ્તુરી સૂંઘે વો ઘાસ ગંદી ગંદી, સૂંઘે વો ઘાસ ગંદી. કસ્તુરી ક્યાં હોય? કહે છે કસ્તુરી મેં મૃગના પોતાના જ દૂટીમાં એવી કઈ ગાંઠ થાય અને એ કસ્તુરી, અને કહે છે માંથી બહુ સુગંધ આપણે જોઈ નથી કોઈ દી. એમ કહે છે કે આવું હોય છે. અમુક જણા બદ્રીનાથ ગયા હતા, એ કસ્તુરી ધુતારા હોય ભટકે ને, નેપાળ જાવ એટલે તમે ઓળખી ના હકો એવી સાચી રુદ્રાક્ષ ની માળા હોય એવું લાગે. કઈ ન હોય, એક માળા લેવી તો 400 રૂપિયા થાય, પણ 10 લેવી તો ઠીક હે 50-50 દે દેના. સાચો રુદ્રાક્ષ તો 50 રૂપિયા કાં દઈ દે ભાઈ, એને ખબર છે કે આ 50 નહીં એમાં 45 મળશે, 5 રૂપિયાની જ છે. માણસ સુખ જ્યારે બહાર શોધે છે, બ્રહ્માનંદ સ્વામી કહે છે કે હકીકતમાં ઓલા મૃગલું છે એની પાસે કસ્તુરી છે, અને કસ્તુરીમાંથી સુગંધ આવતી હોય પણ પોતાની દૂંટી સુધી તો પોતાનું મોઢું જાય નહીં, એટલે સમજાતું નથી સુગંધ ક્યાંથી આવે, અને એટલા માટે થઈને જંગલમાં જે ઘાસ પાંદડા પડ્યા છે એમાં મોઢું મારતું ફરે છે. સુગંધ હકીકતમાં એના પોતાના પાસે છે અને એ ઘાસ પાંદડાની અંદર ગોતતું ફરે છે. આના જેવી જ મૂર્ખાઈ હું તમે કરીએ છે. મૃગનાભિમે કસ્તુરી સૂંઘે વો ઘાસ ગંદી ગંદી, સૂંઘે વો ઘાસ ગંદી. દુનિયા સભી હે અંધી, દુનિયા સભી હે અંધી, સમજે નહીં ઇશારા. દુનિયા સભી હે અંધી, યે સમજે નહીં ઇશારા. તારા ખુદના સ્વરૂપને જો, સુખ ક્યાંય બહારથી મળતું જ નથી. જીમી દૂધ કે મથન સે ઓ મિલતા હે ઘી જતન સે, દૂધ કે મથન સે મિલતા હે વો જતન સે. જીમી દૂધ કે મથન સે મિલતા હે ઘી જતન સે, જીમી દૂધ કે મથન સે મિલતા હે ઘી જતન સે. દ્વિપાઠી તિમી ધ્યાન કી લગન સે પર બ્રહ્મ લે નિહારા. તિમી ધ્યાન કી લગન સે પર બ્રહ્મ લે નિહારા. જીમી દૂધ કે મથન સે મિલતા હે ઘી જતન સે. મારા ગુરુદેવ કહે છે દૂધમાં જ ઘી છે, પણ દૂધ પૂરો અને પછી વાટ રાખી અને પેટાવો દીવો ન બળે. ઘી ક્યાંય બહારથી આવતું નથી, ઘી દૂધની અંદર જ છે, પરંતુ દૂધે દીવો ના બળે એ પણ સત્ય છે. દૂધમાં રહેલા એ ઘીને પ્રગટ કરવું પડે, બસ એના જેવું જ છે. સબ ઘટ મેરો સાઈયા ખાલી ઘટ નહીં કોઈ, લેકિન બલિહારી વા ઘટ કી જા ઘટ પર ઘટ હો. બલિહારી વા ઘટ કી જા ઘટ પર ઘટ હો. દૂધમાં જ રહેલા ઘીને પ્રગટ કરવું પડે, જ્યારે પ્રગટ કરીએ પછી આપણું અંધારું જાય, પછી આપણને ઠંડી લાગતી હોય તો એ પણ જાય, અને પછી અંધારું નડતું હોય તો એ પણ જાય.
परब्रह्म परमात्मा ने प्रकट करवो पड़े। आ परब्रह्म परमात्मा छे कोण कहू ए सुख शांति अने आनंद जेने हुन तमे चारे बाजू गोतीए छे। आ 6 करोड़ जना 6 अबज जना पृथ्वी ऊपर छे ई बधाई जेने गोते छे एनु नाम सुख, एनु नाम शांति, एनु नाम आनंद। परंतु मृग नाभि में कस्तूरी, सुख तारा खुद नी अंदर ज छे पण तू बीजा मां गोते छे एटले हैरान थाय छे। घरवाळा रे बाधी ने सरस नो हार करायो ई पेरी ने निकली अने पाड़ोशण एने जोवे अने एम पूछे अरे वाह आ केटला नो लीधो है, क्यांथी लीधो है, आ बहु सरस छे। अने एनी आंख मां जे ओली ईर्ष्या होय ने ई जोवे ने तैया जे ताडक थाय। એવું અલગ જ જાતનું માઇન્ડ ભગવાને બનાવ્યું છે, હું કેવું આમ જોરથી કબાટ બંધ કરે, બંધ થતો ન હોય એટલા કપડા ઠાંસી ઠાંસીને પહેર્યા હોય, પણ ખોલે તો એક વાક્ય તો કાયમ બોલે, મારા પાસે કઈ પહેરવાનું જ નથી, હાલ હાલ કે મગજ જ ભગવાને એવું બનાવ્યું, હું થાય સુખ ક્યાંય બહાર છે એવું ગોતીએ છીએ એટલે તો દુઃખી થઈએ છીએ। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કર્મો લેપતા નથી એનું કારણ કર્મના ફળની અંદર મને ક્યાંય ચોંટવાનું નથી, મને કંઈ એવું નથી કે આના પછી હું આમ કરું તો આનાથી આ થઈ જશે ને આમ કરીશ એટલે આમ થઈ જશે, આમ કરીશ એટલે આમ થઈ જશે। બધા કોક કોક જ આવ્યા છે, મેં કોઈને કંઈ કીધું નથી, મારી સામે રૂકમણીનો પત્ર આવે તો હું શું કરું બાપા, હાથે કરીને જાંબુવાન મારા ગળામાં જાંબુવતી પહેરાવે તો મારે શું કરવાનું, ઓલી કાલિંદી જમનાજીના કિનારે બેઠી બેઠી મારા હાટું તપ કરે તો મારે ક્યાં જવાનું, એનો સ્વીકાર કર્યા સિવાય છૂટકો જ નથી। નમામ કર્માણિ લિંપંતિ નમે કર્મ ફલે સ્પૃહા ઇતિ મામ યો વિજાનાતિ આશા નથી છતાં પણ હું કર્મ કરું છું, કારણ બીજું કઈ નહીં, મોટા કરે એમ લોકો કરે એટલા માટે થઈને કૃષ્ણ પોતે ગોવર્ધનની પરિક્રમા કરે છે। આ ગાયોનો યજ્ઞ, આ બ્રાહ્મણોનો યજ્ઞ, આ પહાડનો યજ્ઞ, કેવળ પહાડને કંકુ ચોખા ફેંકવાની વાત નથી, આના દ્વારા પ્રકૃતિની પૂજાની વાત છે। મારા ગુરુદેવ કહે છે પ્રકૃતિની પૂજા નહીં કરીએ, આ ઝાડવા કાપતા રહીશું, આ નદીઓની અંદર પ્રદૂષણ વધારતા રહીશું, આ ચારેય બાજુ થઈને એર પોલ્યુશન, આમાં વોટર પોલ્યુશન, બધી બાજુ પોલ્યુશન પેદા કરતા રહીશું તો પછી આગળ જઈને આપણે આપણી પ્રજાઓને શું આપશું। બાપાઓએ છોકરાઓને ખેતર આપ્યા હતા પણ છોકરાઓ પોતાના છોકરાઓને ખાલી પટ દઈને જાય છે, કારણ કે વાયવું તો કંઈ ઉગતું નથી, વિદેશી ખાતર નાખી 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 નાખીને એટલું બધું। જુઓ એક વસ્તુ છે ગાયનું દોહન કરવું અને એક વસ્તુ છે ગાયનું શોષણ કરવું, આપણે ગાયને શોષીએ છીએ, આપણે ગાયને દોતા નથી। પૃથ્વીની અંદર કુદરતી બધી વસ્તુઓ જે પેદા થાય છે એનો ઉપયોગ કરવાને બદલે વધારેમાં વધારે જલ્દીથી જલ્દી બધું કાઢી લેવાનું, મારા અને તમારા મનની અંદર જે વિચારો ચાલે આ હકીકતમાં શોષણ કરે છે। ધનબાદમાં કોલસાની ખાણો છે, કોઈ સમયે અમારા ગુરુદેવને ત્યાં કથા હતી તો અમે સાથે ગયેલા અને અમે વિદ્યાર્થીઓ એક વસ્તુ જોઈ, ત્યાં લોકો હતા એ લોકો કહે છે કે પૃથ્વીમાંથી કોલસો નીકળે છે પણ જ્યાંથી આગળ ન ખોદવાનું હોય ત્યાં એની મેળે એવા અમુક ચિહ્નો આવે એનાથી જાણે પૃથ્વી આપણને એમ કહે છે કે ભાઈ અહીંયાથી આગળ નહીં ખોદતા નહીતર મરી જશો। કોલસાની ખાણમાં 1500-1700 ફૂટ નીચે 3000 ફૂટ નીચે કામ કરનારા લોકોની વાત છે, કહે છે અહીંયાથી આગળ નહીં ખોદતા એમ પૃથ્વી જ પોતે અમુક ચિહ્નો આપણને બતાવે કે અહીંયાથી આગળ નહીં ખોદતા મરી જશો, પણ જે શેઠિયાઓ છે એ હારા સમજતા નથી, એમ કહે છે કે ના હજી ખોદો હજી ખોદો, અને ખાણિયા છે એ મરે છે। પૃથ્વીનું દોહન કરવું, આ ગાય છે એનું દોહન કરવું એક જુદી વાત છે, પરંતુ શોષણ કરવાની વાત આગળ ચાલે ત્યારે ગડબડ ચાલુ થાય છે।
જ્યાં જ્યાં આપણી પાસે જે કંઈ વસ્તુઓ ઉપલબ્ધ છે એની પૂજા કરવાનો મતલબ ત્યાં કંકુ ચોખા આંગણામાં તુલસીનો છોડ ન હોય એવા લગભગ કોઈ ન હોય હે ને. આંગણામાં તુલસીનો છોડ હોય જ, પણ તુલસીના રોજ પાંચ પાંદડા ખાતા હોય એવા હાથુચો કરો. આ 2000માં 2-3 જ છે. તુલસીને તમે ચાંદલો કરો ને ત્યાં પાસે અગરબત્તી પેટાવો ત્યારે તુલસી એમ કહે છે કે મુવા મને તું ખા, ચાંદલો કરે નહીં વરે કઈ. તુલસીના પાંદડા ખાવાના છે. ગાયને ખાલી કપારમાં ચાંદલો કરીને ગોગ્રાસ નથી કરવાનો, આપણે ગાયનું દૂધ ખરીદવાનું છે જેથી કરીને એની કોમર્શિયલ વેલ્યુ થાય, તો પછી ગોવાળિયા ગાયોને પાળે અને તો પછી આગળ એ વસ્તુ ચાલે. યાદ રાખજો, જેની આર્થિક સમજમાં આપણને આર્થિક વેલ્યુ નથી લાગતી એને આપણે રાખતા નથી. કોઈને પૂછો તો એમ કહેશે ગાયનું દૂધ મળતું નથી, હકીકતમાં આપણે માગતા નથી. આ વધારે સાચું છે. જેની ડિમાન્ડ થાય એની સપ્લાય થાય. આ ક્યાં હતા મોબાઈલ 10 વર્ષ પહેલા, અત્યારે ભિખારીઓ પાસે છે. ડિમાન્ડ થઈ ને, ડિમાન્ડ ક્રિએટ થઈ એટલે એની મેળે સપ્લાય થઈ અને પછી સસ્તી. ભારતમાં તો બધી જાતની વસ્તુઓ ચાલે. તમે 1 અબજ રૂપિયાનો મોબાઈલ લઈ આવો તો અહીં ખરીદવા વાળો મળે, અને કદાચ ધારો ને 100 રૂપિયાના સસ્તા કાઢો તો અહીં લેવા વાળા મળી જાય. ટ્રાય કરવા હાટું લઈએ ઘણા તો, પણ સસ્તા લઈએ. દોનો ચીજ હે. જે વસ્તુની ડિમાન્ડ ક્રિએટ થશે એની સપ્લાય ચોક્કસ થવાની. આપણે ક્યાં માગીએ છીએ, જે માંગતા હોય એની મેળે વસ્તુ પ્રાપ્ત થાય. પ્રકૃતિની પૂજાથી ઝાડવાઓની નદીઓની પૂજાની વાત કરી, પૂજાનો મતલબ એને બરાબર સાચવવાની વાત થઈ. ગાયનો યજ્ઞ એનો મતલબ ગાયની સાથે જે ગાયથી જે ઉત્પન્ન થનારી વસ્તુઓ છે એની પૂજાની વાત છે, અને પૂજાનો મતલબ એની ડિમાન્ડ. યજ્ઞ કરવો છે, ગાયનું છાણું જોઈએ, હા, શાલિગ્રામજીને સ્નાન કરાવવું છે તો ગાયનું દૂધ, ઠાકોરજીને ભોગ ધરવાનો છે મંગલ ભોગમાં દૂધ ધરવાનું છે ગાયનું દૂધ. કોઈ પણ સ્થાનમાં જુઓ ગાયનો બહુ મહિમા છે. ડિમાન્ડ ક્રિએટ કરશો તો એની મેળે સપ્લાય થશે, થશે ને થશે. યાદ રાખજો, માંગે એને મળે. જે માણસ એની પાછળ પડી જાય કે આ વસ્તુ મારે જોઈએ ને જોઈએ, એટલે ગમે ત્યાંથી પેદા થાય. રાજસ્થાનમાં પથમેડા કરીને એક સુંદર સ્થાન છે, આપ ત્યાં ક્યારેક ભગવાન લઈ જાય તો જજો. માથા ગણી લ્યો એવી રીતે એ લોકોએ 1.25 લાખ ગાયો રાખી છે. માથા ગણ લેવાનું છૂટ. મને પથમેડા વાળાઓએ પૈસા ન થાય કે સપ્તાહમાં બોલજો. એ વસ્તુ તમે ક્યારેક જોવ તો તમને ખબર પડે. હવે આટલી બધી ગાયો હોય એટલે કેટલું છાણ હોય એમાંથી, અને કેટલું બધું ગૌમૂત્ર ભેગું થાય, કેટલું બધું ગાયનું દૂધ, અને એમાંથી ગાયની સાથે કનેક્ટેડ બધી પ્રોડક્ટ બને, અને એનાથી જે એ લોકો રેવન્યુ જનરેટ કરે છે કોઈની પાસે લાંબો હાથ નથી કરતા. ગાયને ગાય પોતાની રીતે જ પોતાનામાંથી બધું આપી દે છે. ટોટલ વસ્તુઓ એમાંથી એ લોકો એનો સદુપયોગ કરે છે અને સરસ રીતે પેલું કરે છે. તો જેની કોમર્શિયલ વેલ્યુ આપણે સમજીએ એની મેળે જ તે એનું પેલું થતું જાય. ગાંધીજી એવી કલ્પના કરી હતી કે મારા દેશમાં ગાય નહીં કપાય. આજ 65 વર્ષ થઈ ગયા આઝાદીના, અને બધી જાતના જે આમ ને તેમને ચૂંટણી સિવાય દેખાતા નથી બધાય આવી આવીને આપણે બધાને એક એક વાર દિલ્હીએ બિહાડી લીધા. કોઈએ હજી કતલખાના બંધ કર્યા. ગાંધીના દેશમાં હજી પણ ગાય કપાય છે. ગાંધીનો દેશ છે આ, ગોવિંદનો દેશ, ગોપાલનો દેશ, ને હજી ગાયો કપાય છે. કોઈ મુઠ્ઠીભર લોકોના સ્વાર્થ માટે થઈને આખા દેશને ન ગમે તેવા કેટલાય કામ આ દેશમાં થાય છે. રેલીઓ કાઢવી પડે એવું હું, મેં તો ઘણી વાર જોયું છે. આ દેશ દંડાને જ લાયક છે, ખરાબ નહીં લગાડતા આપણે જ છીએ, એ તમે છો ને હું જ છું, પણ આપણે ખબર નહીં દંડા સિવાય વાત સમજમાં આવતી જ નથી. કાયદા બનાવવાથી, હા, નાની નાની સજાઓ કરી દેવાથી આ વસ્તુ ખબર નહીં આપણા દેશ આપણે આપણી ચામડી જેવી છે. એ તો હાઈલા રાખે. જ્યાં સુધી કડક રીતે કામ લેવામાં ના આવે ત્યાં સુધી ખબર નહીં આપણને મગજમાં જ નથી બેસતી વાત. પરદેશમાં જાય ને ત્યાં બોર્ડ માર્યું હોય થૂકશો તો 100 પાઉન્ડ લેશું, ત્યાં દીકરા એકય ન થૂકે કારણ કે ખબર હોય 100 પાઉન્ડ ખેંચી લે ઓલો. રૂપિયા સાહેબ 8-1 હજાર થયા, 8-8.5 હજાર રૂપિયા થયા, પોહાય
ત્યાં ડાયા ડમરા થઈ જાય. ક્યાંય કોઈ જગ્યાએ લખેલું કે અહીં કચરો કરશો તો 100 રૂપિયાનો દંડ થશે, ન્યા ન કરે. હોસ્પિટલમાં લખ્યું હોય ચંપલ હોસ્પિટલની બહાર, ન્યા ઉતારશે. ખબર નહીં, આપણે આ રીતે જ સમજી શકીએ છીએ, આપણને સીધી રીતે મગજમાં જ નથી બેસતું. ગાયો કપાય છે મારા ને તમારા દેશમાં. સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા ને ત્યારે ત્યાં એની એની સાથે ઘટેલી અનેક ઘટનાઓ પ્રસિદ્ધ છે, એમાંથી એક આ પણ છે. કહે છે કતલખાનું જોવા લઈ ગયા. સ્વામી વિવેકાનંદને કીધું હાલો કતલખાનું બતાડીએ, અહીં કેવી મશીનરી છે, તમારી તો કન્ટ્રી પછાત છે. ભગવાનને કહેજો અમુક રીતે આપણને પછાત જ રાખે, આપણે નથી વધવું આગળ. લઈ ગયા સ્વામીજી કે હાલો જઈએ કંઈક જોવા મળશે. તે ન્યા ગયા, દેખાડ્યું કે જો અહીંથી જીવતું ઘેટું નાખે એટલે વ્યવસ્થિત, જો અહીંયા એનું કપાઈ જાય, આ ચામડું અલગ થઈ જાય, અહીંનો લોહી અલગ થઈ જાય, એના હાડકા જુદા, હે અંદર જે કંઈ મસાલો ભગવાને ભર્યો છે બધો, અને ડબ્બામાં પેક થઈને માથે સ્ટીકર ને પ્રોપર પેકિંગ થઈને ડબ્બા જો બહાર નીકળે માણસના. સ્વામી વિવેકાનંદને ખબર છે આ લોકોને જ્ઞાન જ નથી કે ભારતનો સંન્યાસી છું, મને કતલખાના જોવા ન લઈ જવાય, અમારા પગલા ન્યા ન પડે. પણ એને ખબર છે સામે છે તે અજ્ઞાની છે, જે અજ્ઞાની છે એને કંઈ ન કહેવાય. સમજતા હોય અને નાગડદાઈ કરે એને મુકાઈ દે. વિષ્ણુ ભગવાનને તમે જુઓ છો ને, એક હાથમાં કમળ છે ને એક હાથમાં ચક્ર છે, રાખવું બે કમળ જેવા હોય એને કમળ આપો, ચક્રને લાયક હોય એને માટે થઈને આપણી પાસે હોવું જોઈએ, કઈડો નહીં તો કઈ નહીં, પણ ફેણ રાખવી. હા, સ્વામી વિવેકાનંદે જોયું આને ભાન જ નથી, જેને જ્ઞાન નથી એને શું કહેવાનું. તરત જ સ્વામીજીએ કંઈ કહ્યું નહીં, બરાબર બધું એક પછી એક વસ્તુ જોતા ગયા જોતા ગયા જોતા ગયા, છેલ્લે ડબ્બાવાળી વાત કરી અને પછી ઓલાએ કીધું જો છે આવું કંઈ તમારી કન્ટ્રીમાં. સ્વામીજીએ બહુ સરસ સવાલ પૂછ્યો, ડુ યુ હેવ રિવર્સ પ્રોસેસ? અહીંથી તો ઘેટું નાખીએ અને બધું થઈ જાય છે અને છેલ્લે માંસ નીકળી જાય છે ડબ્બામાં પેક થઈને, ડુ યુ હેવ રિવર્સ પ્રોસેસ? ત્યાંથી ડબ્બામાં ભરેલું માંસ નાખીએ, લોહી નાખીએ, હાડકા નાખીએ અને અહીંથી જીવતું ઘેટું બહાર નીકળે, ડુ યુ હેવ? જો તમે કોઈની જિંદગી દઈ નથી શકતા, લેવાનો અધિકાર કોણે દીધો તમને? ઊંધું હોવું જોઈએ ને, ખાલી આમ જ હોય તો ના નાખવા જોઈએ જે હલાવતા હોય એને જ. મેં કીધું ને દંડા સિવાય આ દેશમાં પોસિબલ જ નથી. દંડો તો વ્યાસપીઠની મર્યાદામાં નડે એટલે, બાકી હજી એથી આગળની જરૂર છે. કેટલા જલસા કરાવ્યા પછી ઓલાને ટીંગાડ્યો, કેટલા જલસા. એ પાકિસ્તાનમાં કોઈ દીને મેળ જ નહોતો આવ્યો આટલો આનંદ કરવાનો, પણ ઢીલાતી 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 પણ ખોટા ખોટા ભગતસિંહ સરદાર પટેલના નામ બોલે. અમે આનો દે રાણા પ્રતાપનો શિવાજીનો એ બધા અત્યારે અહીં હોય તો આ કંઈ હોય નહીં, ખતમ થઈ ગયું. ઓલા રડે છે ઉપર બેઠા બેઠા, આટલા હાટું તમને આઝાદ કર્યા હતા એલાવું. કેવલ મારું બસ હાજું થઈ જાય એટલે બસ, મારે કોઈની જરૂર નથી. આ વિચારધારાએ આપણા દેશને અંદરથી તેદી ખોખલો કરી નાખ્યો હતો અને આજે પણ એ જ દશા છે. એક આવડું સૌરાષ્ટ્ર, તેથી જયભાઈ કહેતો હતો ને હકીકત છે, 222 રજવાડા હતા, આ તમે ક્યાં માપવા બેસો, કેમ સીમા ગોઠવશો? આવડું સૌરાષ્ટ્ર અને 222 રાજ્ય હતા. મારું હાજુ થઈ જાય એટલે તમારું જી થવું હોય થાય. અંગ્રેજોની માનસિકતા હે ને, ઉગે કે ન ઉગે, વરસાદ થાય કે ન થાય, તમારે અમુક ટેક્સ તો ચૂકવી જ દેવાનો. આ ટેક્સનું જી બેહાડી ગયા છે, હજી એનું જ છે. કલેક્ટરનો મતલબ શું થાય? ભેગું કરવા વાળો. ખરાબ કહેવાય આ શબ્દ, સારો નથી. કલેક્ટર એટલે શું થાય? ભેગું કરવા વાળો થાય ને, કલેક્શન. અને તેથી બેસાડ્યા હતા આ ટાઈપના લોકોને, કારણ કે તેથી આ જ કરવાનું હતું. જ્યાં ત્યાંથી વસૂલી જ કરી રાખવાની હતી, પોતાના કન્ટ્રીમાં મોકલવાની હતી, કારણ કે સોને કી ચીડિયા. પણ આ સોનાની ચીડિયાનું હાર્ડ પિંજર વધ્યું છે, હજી બીજી બધી સિસ્ટમ તો એમને જ છે. આપણા ઘરની અંદર આપણને ન ગમતું એવું થાય તો આપણે આરામથી બદલાવી નખાય. પણ મારે શું જરૂર છે એ બધું કરવાની? મારું ઘર બરાબર છે ને, આપણે ટાઈમ ટુ ટાઈમ આપણે મહિને 1,00,000, 1.5 લાખ, 2 લાખ, 3 લાખ, 5 લાખ કમાઈ લઈએ ને, હવે બીજાનું જી થવું થાય? આ ચીજે આપણા દેશને ઘોર ખોદી.
કૃષ્ણ ભગવાને કદાચ એવો વિચાર કર્યો હોત કે હું ને નંદ બાબા અમે બે જણા નીકળી જાય, અમારા ઘરને મૂકી દે, બાકી ઇન્દ્રા વ્રજનું જે કરવું હોય તે કરે. પણ એવો વિચાર એને કર્યો નથી, એને નક્કી કર્યું ને વ્રજવાસીઓને શીખવાડ્યું પણ ખરું કે જે તમારી કેર કરતો નથી એની તમે શું કામ એને હેરાન થાવ છો ને, યજ્ઞ શું કામ કરો છો. 5000 વર્ષ પહેલાનો અભણ સમાજ પણ કૃષ્ણની વાતને સ્વીકારે છે. કનૈયા વાત તારી સાચી છે, જો કોઈ દી આપણા ખબર લેવા ન આવતો હોય, આપણને કોઈ દી પૂછતો ન હોય તો એના યજ્ઞ ન હોય. યજ્ઞનો મતલબ આ ટાઈમ ટુ ટાઈમ હપ્તા, પ્રસાદીઓ પહોંચાડો છો, કામ ન કરે અને કોઈ પ્રસાદી આપે, પેલા ખરાબ ગણાતું હો, એ ખરાબ માણસ છે, પૈસા લઈએ છે કામ કરવાના. હવે સારું ગણાય એ કે પૈસા લઈએ પણ કામ કરે છે. આપણી ડેફિનેશન બદલી ગઈ આખી. અને અમુક તો એનાથી પણ આગળ વધી ગયા, પૈસા લઈ લે કામ ન કરે, હે ને? કારણ કે કઈ લેખિત તો હોય નહીં એની પહોંચ. તો પ્રાથમિક શાળામાં તમે ઓલે જન્મ તારીખનો દાખલો કાઢવા જાઓ તો ત્યાં દાખલો કાઢીને પછી પૂછવાનું, હું દેવાનું સાહેબ તો 5 રૂપિયા. 5 રૂપિયા તમે દો એટલે એને લખવાના, એની પહોંચ આપે. કોક દી જન્મ તારીખનો દાખલો કઢાવવા ગયો ખબર હશે, એની પહોંચ આપે ને એને વળી પાછું ચોપડામાં લખવાનું હોય અને પોતાની પે સેન્ટર હોય ત્યાં જઈને બધું કહેવાનું હોય કે આ એક જન્મ તારીખનો દાખલો કાઢી દીધો, એના 5 રૂપિયા, એના પહોંચના નંબર એટલા, અને લ્યો આ 5 રૂપિયા. એવું તો ઓમાં હોય નહીં. સ્ટિંગ બિંગ કરવા જાઓ તો કોઈ દી કામ ન થાય, જય શ્રી કૃષ્ણ થઈ જાય. કૃષ્ણ ભગવાન કહે છે સિસ્ટમ આખી હડી ગઈ હોય તો સિસ્ટમ આખી ઉખેડી નાખો. ઇન્દ્રવડી કોણ છે? દેવતાઓનો રાજા હોય તો શું થયું? એને માટે પણ નિયમો છે. અને બીજું, કદાચ તમે સત્યના માર્ગે હો, કદાચ તમે ધર્મના માર્ગે હો, કદાચ તમે સાચા હો, તો પછી કોઈ પણ મનુષ્ય તો ઠીક પણ દેવતા પણ તમારું કંઈ બગાડી હગે નહીં. તેથી ઇન્દ્ર કોપાયમાન થયો અને કનૈયો ભેગો થઈ ગયો અને તેથી ગોવર્ધન ઊંચો થઈ ગયો. એમ જો સત્યના રસ્તે હાલો તો કોઈ એકાદ બે એક્સેપ્શન નીકળે, બાકી ગમે ત્યાંથી કોક ને કોક ગોવર્ધન ઊંચો કરવા વાળો આવી જાય, આવી જાય ને આવી જાય. યા તો ભગવાન તમને ત્રેવડ આપી દે કે તમે ગોવર્ધનને ઉપાડી લો. કારણ કે યાદ રાખજો, વધારે બિકણ હાચા માણસો નથી હોતા, વધારે બિકણ ખોટાડા હોય. પેલા તમને દબડાવવાની કોશિશ કરે કે આમ કરી નાખો નહીં તો આમ કરી નાખું, આમ કરી નાખો નહીં તો આમ કરી નાખું, એટલે કે તમે માની જાઓ. પણ તમે એક વખત એ એમ કે બેસી જાય, કારણ કે એને તમારા બહુ રસ ન હોય. તું નહીં, તારો ભાઈ બીજાને કોકની પાસે જઈ ન્યા કરી આવે પોતાનું કામ. આખરે એને તો સાંજે શાકભાજીને જ કાઢવાનો હોય, બીજું કંઈ ન હોય. યા તો તમને ભગવાન શક્તિ આપશે કે તમે ગોવર્ધન ઊંચો કરી લો, અથવા તો એ ગોવર્ધન ઊંચો કરીને તમારી ભેગો થઈ જશે. પણ અંદરથી ભરોહા જ નબળા, સત્યમાં પેલી શ્રદ્ધા જ નથી, ક્યાં જાય માણસ? ભાઈ થોડું ઘણું આડું અવરું કરીએ નહીં તો બે પાંદડે થવાય નહીં આમાં. લે, શ્રદ્ધા જ નેગેટિવ છે. કોકને ગાળ દઈએ ને સામેવાળા ઉપર અસર થાય, તો કોકને ભાઈ કહીએ તો એના ઉપર અસર ના થાય? અંધારાનું આટલું બધું સામર્થ્ય છે તો દીવો પેટાવવાની કોક દી કોશિશ તો કરીએ. ઘુવડ બધા ભેગા થઈને સર્વાનુમતે ઠરાવ પાસ કરી દઈએ કે સુરત જેવી કોઈ વસ્તુ જ નથી, એનાથી વાત માની ન લેવાય. કારણ કે એને તો દી ના દેખાતું જ નથી. કોક તો નીકળે. કૃષ્ણ ભગવાન એ વ્યક્તિત્વ છે, એ નીકળ્યા. કૃષ્ણ કહે છે મર્યાદામાં જીવવાનું મને પણ પસંદ છે, પણ મને શાંતિથી જીવવા ન દે અને હાથે કરીને કંઈ ગડબડ કરતા હોય કોઈ તો હું હલાવી ના લઉં. આ ગિરિરાજ ગોવર્ધનનો યજ્ઞ કરાવ્યો તે બહુ મોટું ક્રાંતિકારી પગલું ભર્યું. જ્યાં આ વસ્તુ થઈ એટલે પછી સીધી વાત છે, ઇન્દ્રને ખીચ ચડવાની હતી, ચડી. ઇન્દ્ર મહારાજ કહે છે ખૂબ વરસાદ વરસાવવા લાગ્યા. પછી જે કંઈ ડ્રામા છે એ તો તમને ખબર છે. બહુ વરસાદ વરસ્યો તે વ્રજવાસીઓ કૃષ્ણના શરણમાં ગયા. કૃષ્ણ ગોવર્ધનની પાસે જાય છે અને ભગવાન શ્રી હરિ વિનંતી કરે છે, ગોવર્ધન મહારાજ તમે મારા હાથ ઉપર આવી જાઓ, જો તમે આવી જશો ને જગત તમારી પૂજા કરશે. ગિરિરાજ ગોવર્ધન કહે છે ઠાકોરજી હું તમારો સેવક છું, તમારે મને ઓર્ડર કરવાનો હોય, તમારે મને વિનંતી ન કરવાની હોય. ભગવાન શ્રી હરિએ જ્યાં નીચે હાથ દીધો, આખે આખો આવડો મોટો 7 કોસનો ગિરિરાજ, 7 વર્ષનો કનૈયો, અને જે ઊંચો થયો તે આખી દુનિયાએ જોયું. શ્રી ગોવર્ધનનાથજી. કથા સાંભળીએ તો કનૈયાની કથાઓ સાંભળવાની મજા આવે ને, આપણે ફરી પાછું એમ થાય કે એવડો કઈ ડુંગર થોડો ઊંચા થતા છે. આપણાથી આપણી સુટકેસ ઉપર આમ ચડાવવાની હોય નથી મેળવતો. બહેનોને જ કઈ વાંધો ન હોય, તમારા તો 17 ભાઈ ઉભા થાય બસમાં,
લાવો બેન હું ચડાવી દઉં, અમે મરી જઈએ. કા ખોટા ટેસ્ટ ને ઉતારવાનું હોય તો કંડક્ટર તમને ઉતારે, અમને ન ઉતારે. વચમાં ની આ બસ ઉભી ન રહીએ, પેલા જ ન કહી દેવાય એમ કરી આગળ લઈ જઈ તરત. કેટલું સન્માન છે આ દેશમાં તમારું. એક દિવસ હું બેઠો બેઠો વિચાર કરતો હતો કે આ હાથ વર્ષના છોકરાથી આવડો કઈ પહાડ ઊંચો થતો હોય છે, પણ આપણાથી ન થાય એટલે આપણને એમ જ લાગે, આપણાથી ન થાય એટલે આપણને એવું લાગે. પણ પછી મને એવો વિચાર આવ્યો કે કનૈયો 7 જ વર્ષનો છે, તમે કોઈ 7 વર્ષનું બાળક હોય એની સામે જુઓ અને પછી 7 કોષનો ગિરિરાજ છે એટલે એવડું બધું વજનદાર વ્યક્તિત્વ કહેવાય ને. એટલે તમે નોટ કરજો, મોટો હાઈકોર્ટનો કે સુપ્રીમ કોર્ટનો જજ હોય ને એ પોતાનું મહત્વનું કામ કરતો હોય ને, ન્યાય કદાચ એનો નાનકડો પોતરો આવે ને, દાદા ગુલ્ફી વાળો દીકરો ગુલ્ફી અપાવો ને, અને ઓલો ગમે એવું મહત્વનું કામ કરતો હોય ને તો ઓલું એવડું ટેણિયું એવું મીઠું મીઠું બોલે, દાદા કે હાલ ને બેટા તને કોઈ ના પડે, થયો ને ગોવર્ધન ઊંચો થયો ને. દાદા હાથમાંથી તો પડી જશે નીચે રકાબી જોઈએ, અરે ઉભો રે ને દીકરા હું તને આપું ને, હવે આટલું મહત્વનું કંઈક કામ કરતો હતો પણ ગોવર્ધન એવે ટાણે રકાબી લેવા જાય. માસુમિયતમાં તાકાત છે. શ્રી કૃષ્ણના કહેવાથી ભગવાને નીચે ખાલી હાથ અડાડ્યો, બાકી એને હાથે ન અડાડવો પડે. જે ઊંચો થઈ જાય એ ઉપર રહી શકે. બોળપણમાં સામર્થ્ય છે, ગમે તેટલું વજનદાર કોઈ પણ વ્યક્તિત્વ હોય એની મેળે ઊંચું થાય. ભગવાન શ્રી હરિ ગોવર્ધન નાથ થયા છે. પ્રસિદ્ધ પદ બે લાઈનો ગાઈએ. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. હે મારું મન તો વલ્લભ પ્રભુ જીવા કી ગાથે.
दीन लावे मारो नाथ के लावे
महाप्रभुजी 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 घट घट मा वह तारे श्री यमुना जी विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी मारा घट मा विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी सात कोस नो गिरिराज सात वर्षना श्री कृष्ण सात दिवस सुधी एक हाथे उठावी राखे श्रीमद भागवत ना वर्णन प्रमाणे एक हाथे टचली आंगड़ीए नहीं इत्युक्त्वैकेन हस्तेन इति उक्त्वा एकेन हस्तेन एक हाथे भगवाने गोवर्धन एटले श्रीनाथजी बाबानुं जे स्वरूप छे ते आ रीते नथी आ रीते छे श्रीमद भागवत प्रमाण एक हाथे गोवर्धन ने ऊंचो कर्यो छे सात दिवस सुधी वरसतो रह्यो 24 कलाक इंद्र अने पछी तो थाक्यो पाणी बंद थयुं फरी पाछा वादळा हट्या थाकी गयो इंद्रे खबर पड़ी गई सूर्य नारायण नो उदय थयो भगवान श्री हरि व्रजवासियों कहे छे हवे निकली जाओ बार हवे कोई भय नथी तरत ज बधा व्रजवासियो निकळ्या भगवान श्री हरिए गोवर्धन ने ज्यां हतो त्यां त्यां पधराव्यो बधा गुवाड़ियाओना चित्तनी अंदर विचार चालू थयो आ सात दिवसनो जे टाइम आपणे हमणा छेल्ले जोयो जे रीते एमांथी बचा ई तो कोई हिसाबे मगजमां बेसतुं नथी के आ वस्तु थई शके क्व सप्तहायनो बालः क्व महाद्रिविधारणम बधा ज गुवाड़ियाओ भेगा थईने गया छे नंद बाबानी पासे नंद बाबा बताओ ये बच्चा किसका है नंद बाबा कीधु अमारो छे अरे कीधु तमारे तमारो होय तो आ सात वर्षना केटलाय छे कोई कई कामना नथी अने आ आ ज्यारे तकलीफ पड़ी एवे समये आखो गोवर्धन ऊंचो करीने उभो थयो महाराज साचू कहो आ खाली छ दिवस नो हतो ने पूतना राक्षसी ने मारी त्रण महीना नो हतो ने शक्टासुर ने मार्यो अघासुर बकासुर वृषभासुर आ ते लाइन छे आखी कोण छे नंद बाबाए कह्युं तमने बधाने शंका थाय छे एनुं कारण खाली एटलुं के एनु नाम पाड्यु ते दिवसे अमे तमने कोई ने बोलाव्या नहोता गर्गाचार्य जी नी आज्ञा हती आपणे गुपचूप एकला एकला नाम पाडवानुं छे ते एवी रीते कर्युं हतुं महाराज ते दिवसे गर्गाचार्य जी अमने कह्युं हतुं नंद तारो आ पुत्र कोई सामान्य नथी आ नारायण समान गुण धरावे छे सर्व रीते आनुं रक्षण करजो आनी हाजरी मात्रथी तमे हजारो संकटोथी तरी जशो आ एज छे गोवाड़ियाओ बधा कृष्ण भगवान ने नंद बाबा ने वंदन करवा लाग्या प्रसन्न थया छे वैकुंठवाड़ा भगवान आज आपणने बधाने सनाथ करवा माटे थई नहीं आव्या छे सर्वविध प्रसन्नता व्यापी रही
પછી તો ઇન્દ્ર મહારાજ આવે છે અને ભગવાન શ્રી હરિની સ્તુતિ કરે છે. પ્રભુ ક્ષમા કરો, તમારો જ બેસાડેલો હું આ આસન ઉપર બેઠો અને હવે ભૂલ થઈ. ભગવાન શ્રી હરિ કહે છે, મહારાજ તમને આસન ઉપર બેસાડ્યા છે તે બધાની સેવા કરવા, આ સત્તા આપી છે તે હોશિયારી કરવા નથી આપી, આ સત્તા છે તે દુરુપયોગ કરવા નથી આપી, આ સત્તા સામાન્ય ગામડાના લોકોને હેરાન કરવા માટે નથી આપી, એ લોકોને કોઈ હેરાન ન કરે એ જોવાની જવાબદારી તમારી છે. સત્તા એટલા માટે થઈને આપી છે કે આને ખુદને કદાચ ન દેખાતું હોય કે એનું હિત કેમાં છે, એ હિત તમે કરો. સત્તા એટલા માટે થઈને આપી છે કે તમે આ લોકોની સેવા કરો. મહારાજ અભિમાન નથી કરવાનું, જવાબદારી વધે એમાં અભિમાન છે નું. મારા શાસનની અંદર રહેજો, અભિમાન ન કરશો. ઇન્દ્ર મહારાજ તો જાય છે, સુરભી ગાય ભગવાન શ્રી કૃષ્ણ ઉપર અભિષેક કરે છે અને ભગવાનનું નામ પડ્યું ગોવિંદ. પરબ્રહ્મ પરમાત્મા ઇન્દ્રનો ગર્વ હરનારા છે. ભગવાન શ્રી હરિએ ઇન્દ્રના ગર્વને દૂર કર્યો છે, ગાયોના ઇન્દ્ર બન્યા છે. પછી તો એક સમયે નંદબાબા 11 વ્રત કરે છે અને વરુણના સૈનિકો ઉઠાવીને લઈ ગયા એવે સમયે કૃષ્ણ ભગવાન વરુણ લોકમાં જઈને નંદજીને છોડાવે છે, કથા છે. પછી રાસની કથા આવે છે. એના પૂર્વે અહીંયા થોડો જે કાર્યક્રમ છે એક વખત આપણે આયોજન કર્યું છે એ પ્રમાણે થઈ જશે, 10-1 મિનિટ લેશે અને એ પછી આપણે આગળ જોઈશું. કૃષ્ણ કનૈયાલાલ કી જય. અમારા પ્રાણ થી પ્યારા પ્રભુ શ્રી નંદ નંદન છે. અમારા પ્રાણ થી પ્યારા પ્રભુ શ્રી શ્રી નંદન છે. અખિલ આ વિશ્વના
करना।